હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આજના વિડીયોના થંબનેલની અંદર તમે જોઈ લીધું કે પાવર ડાયરેક્ટરમાં વિડીયો કેવી રીતે બનાવવો અને કેવી રીતે એડિટિંગ કરવી. તો મિત્રો, પૂરી પ્રોસેસ હું તમને બતાવીશ ટ્યુટોરિયલ સાથે. તો મિત્રો, વિડીયો પૂરો જોવા વિનંતી, અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરજો, એટલે નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં તમારા મોબાઈલ પર તમને મળી જાય. જો મિત્રો, તમે પણ મારી જેમ એક યુટ્યુબની અંદર કામ કરતા હોય, તો મિત્રો એક સારી એડિટિંગ કરવી પણ મિત્રો જરૂરી હોય છે વિડીયો માટે. તો મિત્રો, આજે હું તમને બતાવીશ કે પાવર ડાયરેક્ટર એપ્લિકેશનથી મિત્રો કેવી રીતે એડિટિંગ કરી શકાય. જો મિત્રો, આમ તો કાઇન માસ્ટરથી બધા એડિટિંગ કરતા હોય છે, પણ મિત્રો કાઇન માસ્ટરમાં થોડીક ખામી હોય છે, કારણ કે જે બધા મોબાઈલની અંદર મિત્રો એન્ડ્રોઇડ મોબાઈલની અંદર તેની લેયર મિત્રો સપોર્ટ નથી કરતી. અમુક અમુક મોબાઈલોની અંદર સપોર્ટ કરે છે, અમુક મોબાઈલની અંદર સપોર્ટ નથી કરતી. જે મિત્રો પાવર ડાયરેક્ટર છે મિત્રો, તેની અંદર બધા મોબાઈલની અંદર સપોર્ટ કરે છે. તો હું તમને બતાવીશ કે કેવી રીતે વિડીયો એડિટ કરી શકાય. તો મિત્રો, વિડીયો પૂરો જોતા રહેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, મેં અહીંયા પાવર ડાયરેક્ટર એપ્લિકેશન ઓપન કરી લીધી છે, અને જો તમે ડાઉનલોડ ના કર્યું હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલ છે, અને મિત્રો પ્લે સ્ટોરમાં જઈને તમે સર્ચ મારશો તો પણ મિત્રો તમને મળી જશે. તો મિત્રો, અહીંયા જે વચ્ચેનું ઓપ્શન આપેલ છે પ્લસનું, તે મિત્રો ક્લિક કરી, અને મિત્રો અહીંયા જે ફર્સ્ટમાં ઓપ્શન આપેલ છે તેના ઉપર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું. તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો, જો તો તમે વિડીયો ઉપર કોઈ મિત્રો તમે એવો વિડીયો બનાવતા હોય તેની અંદર મિત્રો તમે ફોટો લગાવવા માગતા હોય અલગ અલગ પ્રકારના, તો પણ મિત્રો તમે લગાવી શકશો. જો મિત્રો તમારે વિડીયો પર ફોટો લગાવવો હોય મિત્રો અલગ અલગ, તો મિત્રો તમારે અહીંયાથી પહેલો વિડીયો સિલેક્ટ કરી લેવાનો છે. મિત્રો વિડીયો ઉપર ક્લિક કરીને મિત્રો પ્લસ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો વિડીયો અહીંયા ટાઈમલાઈનમાં મિત્રો આવી જશે. પછી મિત્રો અહીંયા વિડીયો ઉપર ક્લિક કરી અને એ મિત્રો જોઈ શકો છો કે વિડીયો ટાઈમલાઈનમાં મિત્રો આવી ગયો છે. પછી મિત્રો અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે મિત્રો એક લેયરનું ઓપ્શન જોવા મળશે મિત્રો, તે લેયરના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું. તેના પર ક્લિક કરીને મિત્રો અહીંયા નીચે જોઈ શકો છો કે ઇમેજ અને ઉપર મિત્રો વિડીયો. તો મિત્રો અહીંયા નીચે ઇમેજ ઉપર ક્લિક કરી અને મિત્રો જે તમે ફોટો લગાવવા માગતા હોય તે મિત્રો અહીંયાથી તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. પછી મિત્રો તેને અહીંયા મિત્રો જેવડો રાખવા તમે માગતા હોય તેવડો મિત્રો અહીંયા રાખી દેવાનો. મિત્રો હું અહીંયા તારે ફૂલ સ્ક્રીન મિત્રો રાખી દઉં. પછી મિત્રો તમારે એ વિડીયોને સિમ્પલ અહીંયાથી મિત્રો, જો તમે આખા વિડીયામાં એક ફોટો લગાવવા માગતા હોય તો મિત્રો તેને અહીંયાથી આ જેવડો વિડીયો હોય તેવડો મિત્રો લંબાવી શકો છો. અને મિત્રો તમે અલગ અલગ મિત્રો જો ફોટા રાખવા માગતા હોય તો મિત્રો અહીંયાથી તમારે વળી પા લેયરના ઓપ્શન ઉપર ક્લિક કરી મિત્રો ઇમેજના ઓપ્શન ઉપર ક્લિક કરી અને પછી મિત્રો અહીંયાથી તમારે બીજા ફોટા ઉપર ક્લિક કરવાનું. એટલે મિત્રો અહીંયા જોઈ શકો છો કે બીજી મિત્રો અહીંયા ઇમેજ આવી જશે. મિત્રો તેને પણ અહીંયા મિત્રો તમારા હિસાબ પ્રમાણે નાની મોટી કરી અને પછી મિત્રો અહીંયાથી ટાઈમલાઈનથી મિત્રો અહીંયાથી તમે ટાઈમ તેનો વધારી શકો છો. અને પછી મિત્રો જો કદાચ તમારી પાસે મિત્રો અલગ અલગ વિડીયા હોય, મિત્રો બે ચાર વિડીયા તમે અલગ અલગ બનાવીને રાખ્યા હોય તેને મિત્રો તમે અહીંયા જોડવા માગતા હોય તો પણ મિત્રો અહીંયાથી તમે આસાનીથી મિત્રો વિડીયોને જોડી શકો છો. મિત્રો જે ઉપર મિત્રો મીડિયાનો ઓપ્શન આપેલ છે અહીંયા જોઈ શકો છો. મિત્રો મીડિયાના ઓપ્શન ઉપર ક્લિક કરી અને મિત્રો અહીંયાથી તમે જે વિડીયો શૂટ કરીને રાખ્યો હોય તે મિત્રો અહીંયાથી વિડીયો સિલેક્ટ કરી લેવાનો. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે જે મિત્રો બંને વિડીયા છે તે અહીંયા મિત્રો મારા સેટ થઈ ગયા છે. અને મિત્રો પછી મિત્રો થોડોક તમે ટાઈમ લઈ અને મિત્રો જેવી પ્રકારનો મિત્રો અહીંયા વિડીયો એડિટ કરવા માગતા હોય તેવી પ્રકારનો મિત્રો અહીંયાથી તમે વિડીયો એડિટિંગ કરી શકો છો. અને પછી મિત્રો અહીંયાથી કોઈ બી મિત્ર તમારે બેકગ્રાઉન્ડ ફોટો લેવો હોય તો મિત્રો અહીંયાથી બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરશો તો મિત્રો તેની અંદર બેકગ્રાઉન્ડ પણ ઘણા બધા મળી જશે. તો મિત્રો અહીંયાથી બેકગ્રાઉન્ડ પણ ફોટા ઘણા બધા મળી જશે, તો બેકગ્રાઉન્ડ પણ તમે અહીંયાથી લઈ શકો છો. અને પછી મિત્રો જો તમારે વિડીયો ઓછા વધતો હોય તો મિત્રો લાંબો હોય મોટો હોય તો મિત્રો તેને કટિંગ કરવું હોય તો પણ મિત્રો અહીંયાથી તમે કરી શકો છો. મિત્રો જે વિડીયા ઉપર ક્લિક કરી અને પછી મિત્રો જોઈ શકો છો કે ઉપર પેન્સિલનું એક આઇકન છે, તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા જોઈ શકો છો કે બધા મિત્રો અહીંયા તમને ઓપ્શન મળી જશે ક્રોમા કીનું. મિત્રો તેની અંદર બેકગ્રાઉન્ડ હટાવવું હોય તો પણ મિત્રો આસાનીથી હટાવી શકશો. મિત્રો અહીંયા જોઈ શકો છો કે મિત્રો જે અહીંયા નીચે મિત્રો જે ક્રોમા કીનું ઓપ્શન આપેલ છે ત્યાંથી પણ મિત્રો ત્યાંને તમે અહીંયાથી મિત્રો જે સેટિંગ છે તે મિત્રો ઓછા વધતા કરી શકો છો. અને મિત્રો તમે જેવી પ્રકારનો વિડીયો મિત્રો બનાવવા માગતા હોય તેવી પ્રકારનો અહીંયાથી મિત્રો તમે વિડીયો બનાવી શકો છો. અને મિત્રો કટ કરવા માટે અહીંયા જોઈ શકો છો કે વચમાં પેન્સિલનો ઓપ્શન આપે છે, તમારો પહેલો મિત્રો એ ટાઈમલાઈનમાં લાવી અને વિડીયો સિલેક્ટ કરી લેવાનો. અને પછી મિત્રો એ પેન્સિલના આઇકન ઉપર ક્લિક કરી અને પછી મિત્રો ફરીથી વિડીયા ઉપર ટચ કરી દેવાનું અને પછી મિત્રો અહીંયા ઓકે કરી દેવાનું. જે ડિલીટનો ઓપ્શન આપેલ છે તે મિત્રો ડિલીટ કરશો એટલે મિત્રો અહીંયાથી
जो मित्रों पाठ तमारे वधारानो डिलीट करवो होय तो पण मित्रों अहींथी तमे आसानीथी करी शकशो। अने मित्रों जो कदाच तमने मित्रों आजना वीडियो में खबर ना पड़ी होय तो मित्रों अलग अलग मित्रों एक एक फीचर बारे में हूँ तमने अलग अलग वीडियो बनावी अने मुकेश तो मित्रों तेना माटे जरूर थी कॉमेंट करजो। अने मित्रों गैलरी में सेव करवा माटे वीडियो ने मित्रों तमे कम्प्लीट एडिटिंग करी रह्या छो तो मित्रों पछी तमारे वीडियो पर अँ ओके कर वीडियो पर क्लिक कर पीछे मित्रों जी सको कि शेर शेर न ऑप्शन आप त्या क्लिक कर मित्रों सेव टू गैलरी मित्रों गैलरी ने अंदर क्लिक करशो ए मित्रों तमारो वीडियो गैलरी अंदर सेव थी जैसे। तो मित्रों आज वीडियो में बस आटलो मित्रों वीडियो गमे हो तो लाइक करजो और तमारा दोस्तों ने शेर करजो। चलो फरी मिली कोई नवा वीडियो साथ। जय भारत, जय हिंद।